વંદે માતરમ બાળકો, કેમ છો? મજામાં ને? તમારે બધાને નવું શીખવું છે ને? તો આજે આપણે હસ્તકલામાં શીખીશું. બાળકો, આ છે હસ્તકલાની બુક. તમારી બધા પાસે પણ હસ્તકલાની બુક હશે જ, બરાબર ને? સરસ. તો બાળકો, હસ્તકલાની બુકમાં પાના નંબર 20 ખોલો. જુઓ બાળકો, આ છે પાના નંબર 20. તમે બધાએ પણ ખોલ્યું હશે, બરાબર ને? સરસ બાળકો, અહીં આપણને એક સરસ સુંદર ચિત્ર આપેલું છે, છે ને? તો જુઓ બાળકો, અહીં પહેલાં આપણને એક વાદળ આપેલું છે, છે ને? અને વાદળમાંથી વરસાદ આવે છે, છે ને? વરસાદ આવે ને? તો જુઓ બાળકો, અને નીચે તમારા જેવા બાળકો વરસાદમાં નાહી છે, અને તે બાળકોને નાહવાની કેવી મજા આવે છે, આવે છે ને? અને તમને બધાને પણ વરસાદમાં નાહવાની મજા આવે ને? જુઓ બાળકો, હવે અહીં આપણને એક સૂચના આપેલી છે. કોટન સ્ટીકિંગ, વાદળ. કોટન, કોટન એટલે કે રૂ, રૂ એટલે કે જે આપણને વાદળ આપેલું છે તેમાં આપણે કોટન એટલે કે રૂ લગાવવાનું છે. તો જુઓ બાળકો, હવે પાના નંબર 21 ખુલો. બાળકો, આ છે પાના નંબર 21. તમે બધાએ પણ ખોલ્યું હશે, બરાબર ને? સરસ બાળકો, અહીં પણ સુંદર ચિત્ર આપેલું છે. વાદળ આપેલું છે, વાદળમાંથી વરસાદ આવે છે, અને બાળકો નીચે નાહી રહ્યા છે. તમારી જેવડા બાળકો છે તે વરસાદમાં નાહી રહ્યા છે, અને બાળકોને વરસાદમાં નાહવાની ખૂબ મજા પડી ગઈ છે, બરાબર ને? સરસ. તો બાળકો, અહીં જે સૂચના આપેલી છે તે આપણે જોઈ લઈએ. કોટન સ્ટીકિંગ, વાદળ. નીચે આપેલ વાદળના ચિત્રમાં રૂ ચોંટાડો. બાળકો, અહીં જે આપણને વાદળ આપેલું છે તેમાં આપણે રૂ ચોંટાડવાનું છે. તો બાળકો, તમારે આ રીતે થોડું રૂ લેવાનું છે, અને રૂમાં આપણે થોડું થોડું આ રીતે રૂ લેવાનું છે, અને વાદળમાં આપણે લગાવવાનું છે. આ રીતે આપણે થોડું થોડું રૂ કરીને અહીં જે વાદળ આવે તેમાં આપણે આ રીતે લગાવવાનું છે. હવે આપણે થોડું ગમ અહીં લગાવીશું. આ રીતે આપણે થોડું થોડું રૂ લઈને વાદળના આકારમાં આપણે કરીને પછી આપણે આ રીતે લગાવવાનું છે. બાળકો, તમે બધા પણ મારી સાથે આ રીતે કરજો. આપણે થોડું થોડું આ રીતે રૂ લઈશું. અને પછી આપણે થોડો આકાર આપી દેવાનો, અને પછી તેમાં થોડું ગમ લગાવવાનું. પછી આપણે આ રીતે લગાવવાનું. આ રીતે આપણે વાદળમાં થોડું થોડું રૂ લઈને આપણે લગાવવાનું છે. હવે થોડું રૂમાં થોડું આપણે ગમ લગાવશું. આ રીતે આપણે રૂ અહીં ચોંટાડવાનું છે. બાળકો, તમે બધા પણ મારી સાથે આ રીતે કરજો. આ રીતે આપણે થોડો થોડો રૂ લઈને પછી આપણે થોડો આકાર આપીને અને તેમાં થોડું ગમ લગાવવાનું છે. અને પછી આપણે આ રીતે અહીં લગાવવાનું છે. આ રીતે રૂ લઈને પછી આપણે તેમાં થોડું ગમ લગાવવાનું, અને પછી તેમાં આપણે અહીં વાદળ જે આપેલું છે તે વાદળને આપણે અંદર જ લગાવવાનું છે. રૂ આપણે બીજે લગાવવાનું નથી. જે આપણને આ વાદળનો જે આકાર આપેલો છે તેની અંદર જ આપણે રૂ લગાવવાનું છે, તેની બહાર આપણે લગાવવાનું નથી. આ રીતે આપણે રૂ થોડું થોડું લેવાનું અને તેમાં ગમ લગાવવાનું, અને આ રીતે વાદળમાં લગાવવાનું છે.
આ રીતે થોડું ગ્લુ લઈને પછી તેમાં ગમ લગાવીને આ રીતે આપણે લગાવવાનું છે. જુઓ બાળકો, આપણે અહીં વાદળ તૈયાર થઈ ગયું, આપણે તેમાં રૂ લગાવી દીધું, બરાબર ને? સરસ, તમે બધાએ પણ આ રીતે કર્યું હશે, બરાબર ને? સરસ.